સુરતના ડિંડોલી પેવેલિયન પ્લાઝાની લિફ્ટમાં સોળ વર્ષીય તરુણ ને બાર વર્ષની કિશોરીને બાહોમાં ઝઘડી લેતા કિશોરીએ બહાર નીકળી ત્યાં ચાની દુકાન ધરાવતા પિતા પાસે રડતા રડતા જઈ વાત કરતા તેમણે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને પેવેલિયન પ્લાઝા ગ્રાઉન્ડ ફ્લોર પર ચાની દુકાન ધરાવતા યુવાનની ધોરણ આઠમાં અભ્યાસ કરતી બાર વર્ષીય પુત્રી આજે સવારે સાડા વાગે પેવેલિયન પ્લાઝાના ત્રીજા માળે કાળી માતાના મંદિરે દર્શન કરવા ગઈ હતી સાડા અગિયાર વાગે તે લિફ્ટમાં નીચે ઉતરતી હતી તે લિફ્ટમાં હાજર એક છોકરાએ તેને અચાનક બાહોમાં ઝપડી લીધી હતી કિશોરીએ લિફ્ટનો દરવાજો ખોલવા પ્રયાસ કર્યો છોકરાએ દરવાજો બંધ કરી દીધો તેની બાહોમાં ચકડી લીધી હતી તે વખતે જોર લગાવી કિશોરી તેની બાહુમાંથી મુક્તિ લઈ લિફ્ટનો દરવાજો ખોલી નીચે ઉતારી પિતાની દુકાને પહોંચી હતી અને રડતા રડતા બનાવની જાણ કરતા તેના પિતાએ રિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સોળ વર્ષની તરુણની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી